干了一口。자아나수기야와이실버플레이버튼실버플레이버튼એ એટલે બીજી ભાષામાં કહું એ બોલ્યા પણ હું મારી ભાષામાં કહું કેમ કે મારી ભાષામાં બધા વધારે રમતે આ યુટ્યુબ પર જે વિડિયો જોવો છો ને મારા પરચા માનતાઓ બેઠકો પ્રવચન અનુભવો આ બધું જોવો છો ને તમે એ બધા વિડિયો જોયા તમે અને એક 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 કરી કરી મારા 1,00,000 ભાવિકોએ સબસ્ક્રાઇબ કર્યું મોબાઈલમાં બટન દબાવ્યું જેથી મારો વિડીયો પહેલો અંદર પડે એવું કહેવાય ને આ એનું સિલ્વર બટન એટલે એવોર્ડ કહેવાય યુટ્યુબ વાળાનો કે તમે બહુ સરસ કાર્ય કર્યું તમારા વિડીયો અનેક લોકો સારી રીતે ધ્યાનપૂર્વક જોવે છે આ એટલે આપ બરોબર પણ આ સિલ્વર છે ને બીજું ચાલ્યું આવો બમણ ગોલ્ડ 5 વર્ષ નહીં થવા દઉં અને ગોલ્ડ ના લઈને આવું મેલડી મટી જાઉં આસુ ના પણ 1,00,000 નહીં અત્યારે 1,00,000 ઉપર હેડ્યું છે 1,37,000 એટલે 1,37,000 મારા ભક્તો છે પણ એક જણા જોડે એક મોબાઈલ એક ઘરમાં 4 સભ્યો એટલે ગણ નાખો મારા 5,00,000 ભાવિકો ત્યાં આખા દુનિયામાં કેટલા 5,00,000 કોઈ એક રવિવાર આવ્યું કોઈ બે રવિવાર છોડીને બીજા રવિવાર અવર જવર કરે ને એટલે પણ એક દાડો સમય એવો બનાવીશ કે બધા ભાવિકોને એક દાડા હંગાત ભેગા કરીશું મેં રામ બહુચર માતા તું છે ને ઉગતા પોરની મેલડી માં સધી માતા તું છે ને મહાની મારી મેલડી ઓ બહુચર માતા તું છે ને ઉગતા પોરની મેલડી માં સધી માતા તું છે ને મસાણી મારી મેલડી મહાકાળી માતા પૂજાય હો જીને મારી મેલડી માના ધામ માં મારું નામ ઠાકોર રમેશ શંભુજી દેત્રોદ તાલુકાનું બોમરોલી ગામ મેં મોનતા રાખી હતી કે માળી મારો દીકરો આવશે તો હું નામકરણ કરાવવા માના પારે લઈને આવી રામ માડી ની દજા માની પછી ડિલિવરી થઈ નકર ડોક્ટરો કોઈ હાથ ચાલતા નતા પછી 1,50,000 રૂપિયા નો ખર્ચ કીધો પણ રામ માડી ની પ્રતાપ થી ડિલિવરી થઈ કે 1 રૂપિયો જોડે નતા 3,000 રૂપિયા મારા જોડે હતા બરોબર નોર્મલ ડિલિવરી થઈ નોર્મલ ડિલિવરી થઈ પેલા ડોક્ટર ઓપરેશન કરવાનું કહેતા હતા ના હાથ જ નતા ચાલતા કે વાર છે હજુ 1.5 મહિના જેવી એમ કહેતા હતા પછી આ તો રામ માડી ની દજા માની પછી 1/2 કલાક પછી ડિલિવરી થઈ 1,50,000 રૂપિયા નો ખર્ચો કહેતા હતા એમ કહેતા હતા બરોબર અને વગર ખર્ચાએ અને બાળક નો કોઈ વિશ્વાસ નહીં કોઈ ભરોસો નહીં ખાલી ધજા દીકરો એક ધજામાં દીકરો આલ્યો પણ હું એક ભાવ જોઉં છું એક વિશ્વાસ જોઉં છું આ મારા ધજા શું આવું શું કહું હમણાં કીધું મેં કે આ જશે આને વેટી દેશે અને ગોડાઉનમાં વાત પૂરી પણ હું વિશ્વાસ જોઉં છું અંદરનો ભાવ જોઉં છું તમારી જે શ્રદ્ધાથી મન જોવો છો ને કે મેં હજારોના કામ કરે તો મારું કરી જેવો કાલા વાલા કરીને કહો છો ને મને બહુ આલું લાગે એટલે ભલ ભલા ના થતા કામ કરી આલું છું રામ રામ ના મારા દીકરા હું નામ પાડું
તો નામ પાડવાનું કોણે કીધું? મેં મોનતા રાખી હતી કે નામ તમારા દરબાર માં પાડે, તમે દીકરો આવ્યો. દીકરો આવે, હા, નામ માતાજી પાડશે. દીકરાનું મોઢું હું પછી જોયું, હજુ સુધી મેં જોયું નહીં. કદાચ સર ભૂલથી જોયું હોય તો હું માફી માંગુ. નામકરણ કરો પછી. એવી બોલી હતી, એવી બોલી હતી મારે. રામ રામ રામ. તો લ્યા હું તને હજુ એમ કહું કે આવતા રવિવારે નોમ પાડીશ. તું તો અઠવાડિયું હજુ તો કોઈ વાતો નહીં, માં માની લઈશ. હા હા હા, જો તો ખરો કે બાપના દીકરાનું મોઢું જોવા તો ચો માગો પાછો થતો હોય. સાચી વાત. પણ એક બાજુ મારું બોલ છે, બોલ છે એટલે બીખઈ લાગે. બીકે લાગે કે હારું જોઈ લેશ ભૂલથી તો. સાચી વાત. હમણા છોકરો બોકરો બીમાર પડે ચો જઈશું. સાચું સાચું થાય તો હું મેળડીશું. તમે મને મને હાલતા આવડો ને તો મને કઈક મારા પછી બોલમાં તમે આઘા પાછા થાવ ને તો પછી હું તમને યાદ કરાવી દઉં. સાચી વાત. કે ભાઈ તમે આ ભૂલ કરી, તમે બોલ્યા પછી ફરી ગયા. ફરી ગયા પણ કોઈ વાંધો નહીં. તમે જો બોલ્યા હોય ભૂલથી જો હોય જોયું એનું એક શ્રીફળ મને આપી દેજે. તારા દીકરાનું નામ યશ. યશ. હા રામ 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 રામ. આ મારા ભગવાન ના દરબાર માં થી લઈને આવી. અત્યારના જમાના નું પાડવું પડે પાછું. અત્યારે મોહન ને અરવિંદ ને આવું બધું પાડે ચેવું લાગે? સાચી વાત. કાળીઓ ને કોળીઓ ને આવું પાડે ચેવું લાગે? સારું લાગે? તમને ગમે નઈ? ગેસ મોડું ચડી જાય. મારી આવું નામ પાડ્યું? અરે હેડો આપડે બીજું નામ પાડી દઈએ. પણ આ નામ એવું પાડ્યું કે બીજું નામ પાડવાની જરૂર નહીં પડે. રામ રામ. આશીર્વાદ. પરમાર, હું વીરપુર થી આવું છું. માડી મારી માનતા હતી કે મારા ઓપરેશન સારી રીતે બધા ડોક્ટરો એ ના પાડી દીધેલી. માડી મારે ચાર દીકરીઓ છે. માડી હું બહુ દુખી છું. માડી મારું કોઈ નહીં. માડી મેં તમારા મારું આ દીકરી મારા ખોડી હતી તારું ને મેં તમારા રવિવાર ભરેલા. માડી અત્યારે અમે બહુ દુખી. ઘર ના નહીં, ઘાટ નાય નહીં. મારી આ મોટી દીકરી છે ને કાનમાં વીતતું હતું. હસી આવતી બધા ડોક્ટરો ના પાડી દીધેલી માડી કે ઓપરેશન કરવું પડશે. પણ તમારી માનતા માડી અને એને સારું થઈ ગયું. માડી અને મારું ઓપરેશન આ દીકરીનું પણ સારું થઈ ગયું. પણ મારી મારે ચાર દીકરીઓ છે. માડી માડી મારી કોઈ નથી પાછળ. જો હું કોઈ ને હારે નહીં. માડી મા તમારા સહારે. માડી ભરોસો ને વિશ્વાસ બીજી વસ્તુ. દુઃખ ના હશું છે પણ એટલું બધું દુઃખી ને થઈ જવું કે કોઈ માતાજી ના હોય. હું તો એ માતા છું. હસતા હસતા તમે તમારા દુઃખ ગઈ નાખો ને તો હું અંતર ની વાત વાપરું. પણ તું એ વિચાર કે કાનમાં રસી આવતી ડોક્ટરે બધા ના પાડી દીધી હતી કે ઓપરેશન કરાવવું જ પડશે, દવાથી ઈલાજ થશે. મારી મોનતા રાખી આખું ઓપરેશન કેન્સલ થયું. પછી પૈસા તારા બચ્યા. પછી તારી દીકરીની તારી ડિલિવરી વખતે તું કહે છે કે અમે તને ખર્ચો બતાવ્યો, બધું બચાવ્યું. બચાવ્યું ને? આ તો બસ એ મારો આભાર વ્યક્ત કર. આ એ દાડો તારો આભાર. તે આટલી દુઃખ માંથી બહાર કાઢી. દુઃખ માંથી બહાર કાઢી. પણ હજુ બહુ દુઃખ છે. મારી દુઃખ તો સુખ દુઃખ તો એક ગાડવું છે. બે સુખ ની પાછળ દોડશે એટલું પાછળ દુઃખ વાળવાનું. સુખાય નહીં જોઈતું કે દુઃખાય નહીં જોઈતું. મારી પણ મારી દીકરીઓ હું એકલી જ છું. મારી દીકરીઓ કોણ હશે હારે એટલું જ મારે જોઈએ. મારી અમે તો તમારા પર જ વિશ્વાસ રાખીએ. તો અમે બેઠન માં અમાર કશી ચિંતા નહીં. મારી પણ બધા તાર ચાર દીકરીઓ તો પેલા ના માણસો ના છ છ દીકરીઓ હોય, ત્રણ દીકરા હોય, એમાં આઠ નવ જો તો તમારા દાદા દાદી દાદા હશે ને ઉંમર લાયક. એનો પૂછો તમારા ભાઈઓ કેટલા હતા તો કે અમે ટોટલ ભાઈ બોન થઈ નવ જણા. તો ચિંતા હોતી હતી? ચિંતા કે એ તો બધી માતાઓ ચિંતા. આ ધરતી પર આયા જેને જન્મ લીધો દીકરી એક દીકરા એ તો ભગવાનની ઈચ્છાથી થયું હશે ને. તો જવાબદારી એની છે જેને બનાવ્યા છે. તમે તો નિમિત્ત છો મા બાપ. ચિંતા કર્યા વગર ભક્તિ ભાવથી તમારું જીવન વ્યતીત કરો. આગળની ચિંતા કરશો ને આગળનું તો મારો રોમ હંભારી લેશે. તમે ધારશો તો તમારો ડોક્ટર દીકરો નહીં બનવાનો, પોલીસ નહીં બનવાનો. કઈક મા બાપે કોશિશ કરી ભણાઈ ગણાઈ પોલીસ બનાવું, વકીલ બનાવું, જજ બનાવું, પણ બન્યા? પણ જે ભગવાને લખેલું છે, જે એની ઈચ્છા છે ભગવાનની, જે કર્મો અનુસાર બીજો જન્મ લઈને આયા છે,
જે લઈને આવે છે ને જે લખીને લઈને આવે છે એ જ બનાવવાનું. હા પણ મને લોકો મેળો મારે છે કે તારા પગ કેવા છે તે તારા આવું બધું દુઃખ પડે છે એમ કે છો છો ગાય. તો મેળા મોરવા વાળા તો હજારો હશે, હજારો ના મોરા બંધ કરવા જવાય. તું એકનું મોડું બંધ કરીશ બીજો બોલશે, બીજાનું કરીશ ત્રીજો બોલશે, ત્રીજાનું કરીશ ચોથો બોલશે. એના કરતા બે કાન છે ને બંધ કરી દો. બેસ્ટ ઉપાય સમાધાન સીધું, કોઈ તકલીફ પડે જ નહીં. મેળા મારવા વાળા તો તમારા નહીં, ભગવાન નહીં મેળા મારે. લોકો મન માતા ને મારી જાય, તમે તો મોરસ છો. નહીં માતા એવું તો સહન કરવા તૈયાર છું. મન માતા ને મારે છે ને મેળા કઈક મારવા વાળા તો હું આટલી મોટી માતા છું. તો ભાઈ તમે તો મોરસ છો. તમારા જેવું દઈ ભલે રામ આશીર્વાદ. સ્મિતા મોરબી થી બોલું છું. શું માનતા રાખી? મારે માનતા હતી, અમારે કારખાને મશીન હતું, એક મશીન જ કહેવાય એને, ડાઈ કહેવાય. તો 5 વર્ષથી આ પડી હતી, 10 લાખની હતી. તો મારા ઘરવાળા નહોતા માનતા, પણ એને મને કારખાનેથી કીધું કે તું અમદાવાદ જાસ ને કે બારે જા, એ માને કે ને, એ માની માનતા લે કે આપણે આજે દિલ્હીથી જે જોવા આવ્યા છે ને મોળ, એ લઈ લેશે ને, તો તું 11,000 રૂપિયા માના મૂકી આવજે એમ. તો મેં અગરબત્તી કરીને માની માનતા લીધી કે માં જો મને એ વસ્તુની લાલચ નથી માં, પણ મારા પતિના મોઢે તારું નામ આવ્યું માં, હું તો રાજી રાજી થઈ ગઈ માં, નહોતા માનતા અને માં તને માનવા મહિનામાં, એટલે હું બહુ ખુશ થઈ ગઈ. એટલે મેં કીધું સવારે કે માના મેં 1,101 રામના નામ માને અર્પણ કર્યા કે માં જોજે માં, એનો વિશ્વાસ ટકી રહે તારા ઉપર, એટલે તારે આ કામ માં કરવાનું જ છે માં, અને મને પૂરો વિશ્વાસ છે કે આ કામ મારું પતિ જ જઈશે. તે તો માએ 14 કલાક નો થવા દીધી ને, ત્યાં તો મારું 10 લાખનું કામ માએ કરી દીધું. અને મને વધારે તો મને હરખ એટલે થયો કે મારા પતિના મુખે માં તારું નામ આવ્યું. અને માં તે કીધું તું મને દિવાળીના દિવસે હું આવી હતી, અને માએ મને કીધું તું કે મારા પતિ બહુ દારૂ પીતા હતા ને, તો માએ કીધું તું કે તારો પતિ દારૂ મૂકી દેશે. અને હું રોજ સાંજ સવાર માને અગરબત્તી કરીને પ્રાર્થના કરું છું કે માં મારા પતિને મેં તારા હાથમાં દઈ દીધા, અને મને પૂરો વિશ્વાસ છે કે દારૂ મૂકી જ દઈશે. અને માં દિવાળી પછી એને એક જ વાર દેવ દિવાળીએ ખૂબ પીધો હતો અને ધન મચાવ્યા હતા માં, ત્યાર પછી એના મોઢે તે અડાડવા નથી દીધો. અને મને આજીવન વિશ્વાસ છે કે તું નહીં અડાડવા દે માં, મને પૂરો ભરોસો છે. હા અત્યારે સાવ દેવ દિવાળી પછી એને સાવ બંધ કરી દીધો. અને માએ મને એમ કીધું તું કે તારા પતિનો ભાઈબંધ કોઈ રાકેશ છે, તો માં હું જાણી આવી રાકેશ એક નહીં પણ માં બે ભાઈબંધ એના રાકેશ છે માં. મેં તો ખાલી એને પૂછ્યું તું કે તમારો કોઈ દોસ્તાર રાકેશ છે, ત્યાં તો મને આખી કહાની એને કહી દીધી કે એક નહીં બે દોસ્તાર રાકેશ છે માં. તો માં તું મને રહસ્ય જે જણાવવાની હતી ને માં, તો આજે હું રહસ્ય જાણવા માંગુ છું માં, અને તું માં મને જણાવી દે. અને આજ પછી હું એવું માનું છું કે આજ પછી મોઢે દારૂ નહીં અજડાડે માં, વિશ્વાસ છે મને માં. પુકાર મેરી માતના, જય જય શ્રી રામ. ધીરજ ધીરજ રાખો. હા માં બધું થાય. હા માં અને વિશ્વાસ હતો એટલે મેં બોલી હતી. હા માં ચિંતા ના કરીશ, બંધ કરી દેશે. મેં રાકેશ નું નામ આ લીધું, તારો પતિ નો પૂછી લેજે, એનો ભાઈબંધ કોઈ રાકેશ છે. હા માં હવે રાકેશ નું રહસ્ય એ આવશે ને દારૂ કઈશ. હા માં બરોબર ને માં. એ કાલે હમે તેમ કીધું કે મારે આવું છે. હું એક પ્રાર્થના કરું માં, માં જેવું મારું ઘણા કામ મારા કરસ માતુ, જેવું મારું કામ કરો ને માં, એ એવા જે આ બધા ભાવિકો જે દુખિયા આવે ને માં, એવું જ કામ એના કરજે માં. બધાય દુખિયાના કામ તું દૂર કરજે માં, બધાયના દુઃખ દૂર કરજો મારી માં. ભલે રામ. બધાય તારી પારે દુખી દુખી જ આવે છે માં, એના બધાયના કામ કરજે માં. આશીર્વાદ. હા માં દરેકના આશીર્વાદ. હા રામ રામ માં. રામ રામ.